કુકાવાવ પાસેના અમરાપુર એટલે કે ધાનાણીમાં બીજે દોશી હાઈસ્કૂલ ખાતે મા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કારકિર્દી સેમિનાર યોજીને વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યની કારકિર્દી ઉજ્જવળ બને તેવા હેતુ અન્વયે શાળાના આચાર્ય દ્વારા પ્રયાસો કરાયા હતા. અમરેલી જિલ્લાના કુકાવાવ નજીક આવેલ અમરાપુર ધાનાણી ખાતે ગવર્મેન્ટ હાઈસ્કૂલ કે જ્યાં અંદાજે 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને પોતાની ઉજ્જવળ કારકિર્દી થાય તેવા હેતુ અન્વયે શાળામાં સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય સમયમાં કારકિર્દી કેમ બનાવવી તે માટે હું શું કરી શકું આ મુદ્દા પર વિદ્યાર્થીઓને જે વિષય પર ઇન્ટરેસ્ટ હોય તેના પર ગાઈડન્સ કરી તેના અનુસંધાને ટેસ્ટ પણ લેવામાં આવેલ હતી. આ સેમિનારથી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગામના લોકોની ઉપસ્થિતિમાં આ રાખવામાં આવ્યું હતું અને આ તકે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ એચ સાધુ, વિસાવડિયા સાહેબ, મા ફાઉન્ડેશન સંસ્થાના પ્રણવભાઈ જોશી તેમજ ટીમ દ્વારા શિક્ષણથી જીવન ઘડતરના અનેક ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને સમજૂતી કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રગતિમય બને તે માટે બિપિનભાઈ ભેંસદળિયા, શિક્ષક સ્ટાફ તમામ તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ભીખાભાઈ પટોળિયા, આજે અમરાપુર હાઈસ્કૂલમાં જે કારકિર્દી સેમિનાર યોજાયો છે એ સેમિનારમાં અમે સૌએ હાજરી આપી અને બાળકોને જે માર્ગદર્શક મેળવ્યું તે અતિ સુંદર અને સારું માર્ગદર્શન મેળવ્યું છે. આભાર. અધિકારીઓ દ્વારા તેમજ અમારા શાળાના શિક્ષકો દ્વારા આગળ કારકિર્દી માટે શું બનવું તેના માટે ખૂબ જ મહત્વની બાબતો સમજાવવામાં આવી હતી અને અમને તે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બનશે. હું મારા જસ્મીન, હું આ સ્કૂલની આ સ્કૂલમાં હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમને અમારા કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત આ સ્કૂલમાં આજે સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં અમારે ભવિષ્યમાં કેવી રીતે અમારી કારકિર્દી બનાવી તેમનો અમને લાભ આપવામાં આવ્યો હતો, તેમજ તે સેમિનારમાં આવેલા શિક્ષકોએ અમને ગાઈડ આપ્યો હતો, તેમજ અમારા સ્કૂલના શિક્ષકોએ પણ અમને ગાઈડ આપ્યો હતો અને અમે એમનો લાભ લઈને અને અમે અમારી કારકિર્દી બનાવવા પ્રયત્નશીલ રહીશું. મહેશ ગોંડલિયા સાથે અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.